જે ટાઈમ વેસ્ટ થતો શીખવાનો એ મેને વધારે ભાવ કરે આપો કે બરાબર એવડો પૈસા નથી ને બીજી બધી જગ્યાએ જશો ને કે બે કલાક નહીં કે આપતાનો ટાઈમ બહુ ઘેર છો અને બેના સવા બે કલાક બેસો કોઈ શું હવે આજે મારે થોડી વાત માટે પ્રોગ્રામ એટલા માટે પૂછ્યો કે આપણે મુનસી ટ્રસ્ટમાં શીખવા આવતો છે ખબર હશે મુનસી મનમોહનલાલ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેના દ્વારા એક મોહમ્મદપુરા બ્રાન્ચ આપણું ચાલે છે એક ટ્રસ્ટમાં બીજી જગ્યાએ બીજું કંઈ ચાલતું હોય એને બ્રાન્ચ કહેવાય એ બ્રાન્ચ આપણે અહીંયા ચાલે છે આપણી જે સંસ્થા છે એ લગભગ 1993 થી કાર્યરત છે કેટલા વર્ષથી 1993 થી ચાલે છે એ જ્યારે ભરૂચ જિલ્લામાં એજ્યુકેશન મેળવવું હોય આપણે તો આપણા ફાધર મધર કે પહેલાના જે લોકો હતા તો વિચાર કરતા હતા એમ એવું વિચારતા હતા કે યાર મારો છોકરો કેવી રીતે ભણી શકે હું તો ગાડી ચલાવું છું કે રિક્ષા ફેરવું છું કે ડ્રાઈવિંગ લઉં છું કે બીજા બી એવું વિચારતા ત્યારે આ સંસ્થાના જે ટ્રસ્ટીઓ હતા પહેલે મુનસી ફેમિલી છે કે ઘણા બધા ટ્રસ્ટીઓ હતા દિલાવર સાહેબ છે કે બસા સાહેબ ની વાત કરો કે વધે અને ભરૂચ જિલ્લાના લોકો પોતાના પગ પર ઊભા થાય સારી છોકરાઓ સારું એજ્યુકેશન કરીને ડોક્ટર બને એન્જિનિયર બને કલેક્ટર બને મોટી મોટી પોસ્ટ પર જાય વિદેશોમાં જાય સાયન્ટિસ્ટ બને એટલો મોટો પર્પઝ એટલો ઉદ્દેશ હતો તો આ સંસ્થા સારો કરવા માંગે આ સંસ્થામાં મેં લગભગ 97 માં જોબ જોઈન કર્યો અત્યારે મારે લગભગ 24 કે 25 વર્ષ થયા તો જ્યારે મેં જોબ ચાલુ કર્યો ત્યારે ફક્ત 11 અને 12 સાયન્સ ચાલુ છોકરીઓ વધારે ભણી શકતી ના હતી કે મોટી ઉંમર થઈને કંઈક ના કરી શકતી કે આપણે એવી લેડીસો ને કંઈક એવું વસ્તુ શીખવાડો કે પોતે પગભે ઊભા થાય અને પોતાનું ગુજરાન ચલાવી શકે અથવા પોતાના ઘરવાળાને ગુજરાન ચલાવવામાં મદદ કરે તો એ લોકોએ 2002 માં આપણું મોહમ્મદપુરા પ્લાન શરૂ કર્યું શું શરૂ કર્યું મોહમ્મદપુરા છે ને આ પ્લાન શરૂ કર્યું એટલે અહીંયા આપણી સામે કમ્પ્યુટર છે ટેલરિંગ છે એમ્બ્રોઇડરી છે મહેંદી છે એવા વર્ક ચાલુ છે કે જેથી કોઈ ગરીબ છોકરી હોય મીડિયમ વર્ગ છોકરી હોય કે એક્સ વાય ઝેડ કે જે પોતે કંઈક કરીને પોતાનું ઘર સંસાર ચલાવી શકે અથવા તો શીખીને બીજાઓના પોતાના ઘરે કે બીજાઓને કંઈક શીખવાડી શકે અને પોતાની રોજીરોટી કમાઈ શકે એ ઉદ્દેશથી આ સંસ્થા શરૂ કરવામાં આવી 2002 આ 2002 થી આપણો અહીંયા મોહમ્મદપુરા સેન્ટર ચાલે તો એ 2002 થી મને અહીંયા જવાબદારી સોંપવામાં આવી કે સાહેબ બીજી જગ્યાએ આટલું સારું શીખવાડું નથી મળતું
સસ્તી ફી આટલી ઓછી ફી હોતી નથી એટલા માટે આ શીખવા આવ્યું તો તમે અહીંયા શીખીને ફાયદો મેળવતા હોય તો મારી તમારે અપીલ છે કે તમારી પાસે રહેતા કોઈ છોકરાઓ છોકરીઓ હોય તો એ પણ આનો ફાયદો ઉઠાવે કેમ કે આ પણ તમે પણ આ વસ્તુ કરશો તો આજે એક સેવાનું કામ છે અને ઇસ્લામ દીધો છે એક નાની વસ્તુ રોડ પર પડેલી હોય તો એને સાઈડ પર મૂકી દો સરકારનો સવાબ છે તો આપણે કોઈને કહીશું કે અહીંયા આટલી ઓછી ફીમાં આટલું સારું શીખવાડે તો કોઈ છોકરી તમારા કહેવાથી આવશે અને સારું શીખશે અને પોતે રોજી રોજી કમાશે પગ પર ઊભી થશે અથવા પોતાના ઘરે નાના ભાઈને શીખવાડશે અથવા પોતાના બાળકોને શીખવાડશે એ બધો સેવાનો સ્વભાવ તમને પણ મળશે એટલે તમને તમે કેનેડામાં આવો તો તમને આઈડિયા આવી જશે ને કે બીજી જગ્યાએ કેટલી ફી હશે ખબર હશે ને કેવું શીખવાનું પડતું હશે બીજું કે આ જગ્યા એવી છે કે તમે અહીંયાથી કોઈ પણ રિક્ષા કે બસ તરત જ મળી જાય બીજી જગ્યાએ તમે જશો તો સોસાયટીમાં ચાલતો હશે ગલીઓમાં ચાલતો હશે રિક્ષાનો પ્રોબ્લેમ ટ્રાવેલિંગનો પ્રોબ્લેમ થાય તો આ પણ બહુ આસાન છે તો તમે અહીંયા જેવી રીતે આવો તો તમને એટલી અપીલ કરીશ કે સારી રીતના શીખો ટેલેન્ટ હોય તો સારી રીતના એવું ટેલેન્ટ શીખો કે તમે સારા સારા ડ્રેસ સીવતા જઈ જાઓ માસાલા શીખે તો આ છે મેહંદી એવી રીતના શીખો કે મેહંદી પ્લસ કે તમે બીજી જગ્યાએ બીજાને મોકલી શકો અને તમે બે પૈસા પણ રોજી રોટી કમાઈ શકો એમ્બ્રોઇડરી એવી રીતના શીખો કે તમે કામ કરી શકો કોમ્પ્યુટર પણ એવી રીતના શીખો કે ગવર્નમેન્ટ પોસ્ટ ક્યારે કોઈ પણ બરાબર એમાં તો સંખ્યા માસાલા જવા છે ફૂલ જ લે અને પ્રાઇવેટ પણ ચાલે કે જે છોકરી 10 પાસ નથી અને એને કોમ્પ્યુટર શીખવું છે આ ભણે છે ન ભણે છે એવી છોકરાને અમે શીખવાડીએ છીએ તો તમે તો શીખો છો પણ તમે આ વસ્તુ બીજાઓને કહેશો ને કે શીખશે ને એ કંઈક કરશે એ સવાલ પણ તમારી છે એટલે આપણે એવી સેવાવાળી સંસ્થામાં કામ કરીએ કે જ્યાં આપણે પણ સેવા કરીને કરી શકીએ જો સેવા કોઈ માલ ખર્ચીને કરી શકતું હોય કોઈ ટાઈમ આપીને કરી શકતું હોય અને કોઈ માલ ટાઈમ અને મેનેજ કરીને પણ કરી શકતું હોય તો તમારે ફક્ત તમારે એડ્રેસર બતાવવાનું છે કે ભાઈ ટેલરિંગ મેહંદી એમ્બ્રોઇડરી કોમ્પ્યુટર અને આટલી ફી છે ચાલો અને આટલી સારી રીતે શીખવાડે એ કઈ કરશે તો તમારે સવાલ આ એક સેવાનું કામ છે અલ્લાહ જલ્લા સાનો મોટા મોટી સુન્નત શું છે કે લોકોનો સારું ઈચ્છતા હતા લોકો જે સ્કેલના ફાયદો પહોંચે એ પહોંચાડવાનું કામ કરતા તો આવી એક એ જ કામ છે કે આપણે પોતે સારી જગ્યા બનાવશે સારું શીખશે કે એવી તમને સુન્નત પણ અદા કરશે અને સવાબ પણ એટલે તમારે ભેગા કરવાનું કામ એક જ છે કે તમે અહીંયા એડમિશન લીધું તો સારી ટ્રેનરથી શીખો ટ્રેનરી પર સારું શીખતા શીખો મેન્યુઅલ સારું મેન્યુઅલ શીખતા શીખો એમ્બ્રોઇડરી એમ્બ્રોઇડરી તો સારું કામ કરતા શીખો કોમ્પ્યુટર કોમ્પ્યુટર પર સારું કામ કરતા શીખો આજે કોમ્પ્યુટર પર જમાનો છે એવી કવર કોમ્પ્યુટર પર નથી કરી શકતા તો સારું કોમ્પ્યુટર શીખો અમારો મકસદ એ છે કે તમે બી શીખો અને તમે બી એવી કોઈ છોકરીઓ હોય કે જે વધુ ફી નથી પડી શકતી તો અહીંયા આવશે તો અહીંયા ભરી શકશે બીજું કે કોઈ ગરીબ છોકરી છે બીજી રીતે હકદાર હોય તમે જાણો જ એ કરી શકે એવી છોકરીઓ હોય તેવી દાવા તો આપણે એને આપણે ફી બી ભરીને બી આપણે પણ એ હકદાર હકીકતમાં હોવી જોઈએ ખાલી ખાલી નહીં બરાબર છે એમ ખોટી રીતે નહીં ભેગા કરેલા છે અને તમે ખોટે બી મહેનત કરો છો બધું સારી રીતે મહેનત કરો બરાબર અહીં આવ્યા વાતો કરીને થાયલા ગયા કરે એવું નહીં અહીં આવો શીખો વારંવાર મેડમને પૂછો ના સમજ પડતી હોય પૂછો કઈ પ્રોબ્લેમ હોય તો કહો મને પણ અહીં આવો એટલે એવું શીખો કે તમને આવડી દે તમે તમારું કંઈક બી કરી શકો બરાબર બરાબર કેવું છે ટેલેન્ટની છોકરાને આવડે છે કે નહીં કેવું લાગે તમને પણ ટેલેન્ટમાં આવે છે બોલો કોણ કે બોલો કેવું લાગે એ શીખવા આવવાથી ઊભા થઈને કહો મને બોલતા શીખવાનું શરમાવાનું નહીં કેવું લાગે સમજ પડે અહીંયા આવવાની ફાયદો થયો ગણી બીજી છોકરાને ખબર તો હોય ને મેહંદી શીખવાની કેટલી છોકરો મેહંદી છે એમ્બ્રોઇડરીનો છે ફાયદો થયો ને બરાબર તો આપણને જે રીતે ફાયદો થયો બીજી છોકરાને ખબર જ હોય ને એ છોકરાને કહો કે આ વસ્તુ એવી છે કે જીવનમાં દરેક જગ્યાએ કામ લાગશે આજે નહીં તો કાલે પણ તમને કામ લાગશે અમુક આપણી પાસે અમુક એડમિશન એવા છે કે મોટી ઉંમરના લોકો પણ અહીંયા શીખવા આવે કેમ આવે કે આજે જરૂર પડેલી છે કે ભાઈ હું આ શીખ
અને કોઈ સારું શીખવાનું મળે એ પણ ફાયદો આ સંસ્થાનો ઉઠાવે. એટલે આ સંસ્થાનો મકસદ એ છે કે તમે આવું કંઈક કરશો તો સંસ્થા સક્સેસ થશે. એ ભાઈ ના, અમારી પાસે અમારા ટ્રસ્ટમાં આવીને શીખીએ છોકરી પોતાના પગેર ઉભી થઈ પોતાનું રોજી રોટી કમાય, પોતાના પપ્પા સાથે રહેતી હોય તો પોતાના પપ્પાને ઘર ચલાવવામાં મદદરૂપ થાય, મેરેજ કરેલા હોય તો પોતાના હસબન્ડને ઘર ચલાવવા માટે મદદરૂપ થાય. Thank you.